અમરેલી જિલ્લાના અનેક ગામોમાં મગફળીનો પાક નષ્ટ થઈ જવાની સ્થિતિ ઉભી થવા પામી છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ, ધારીરા જિલ્લા, ખાંભા, ગીર કે વડિયા પંથક હોય કે સાવરકુંડલા પંથક, બધી જ અવિરત વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા છે. અવિરત વરસાદથી ખેડૂતોએ અમરેલી જિલ્લામાં 3.25 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર કર્યું હતું, પણ આ ઓણસલ સારા વરસાદથી ખેડૂતો મબલખ કમાવાની આશા ઉપર અવિરત વરસાદે અતિવૃષ્ટિ સર્જીને ખેડૂતોને તબાહ કર્યા છે. સાવરકુંડલાના મેરિયાળા સહિત દેતળ, દોલતી, ભમર, ગોરડકડા, ધજડી, આંબરડી, જાંબળ તેમજ અનેક ગામડાઓમાં ખેડૂતોના મગફળીના પાક જમીનમાંથી બહાર કઢાયા બાદ અવિરત વરસાદ વેરી બન્યો છે. મગફળીનો પાક સાવ નષ્ટ થઈ ગયો તેવી સ્થિતિ હાલ જગતના તાતની ઊભી થઈ છે. ચારે કોર વરસાદ અને અતિવૃષ્ટિએ અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથક સહિતના 11 તાલુકાના ખેડૂતો વસોવસ વ્યક્ત કરી છે, જેમાં અમરેલી જિલ્લામાં 200% વરસાદ નોંધાયો છે અને સરકાર દ્વારા યોગ્ય સહાય જાહેર થાય તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. આ મારી સિંગ 14 વીઘાની છે. મેં આજે ખેંચી અને 14 દિવસ થયા છે. આની ઉપર 9 વખત વરસાદ થયો છે. આમાંથી એક પણ દોડવું હાથમાં આવે એવી પરિસ્થિતિ નથી. અને છે એ બધું ઉગી ગયું છે, જમીનમાં છે એ પણ ઉગી ગયું છે. એટલે આમાં કાંઈ સરકાર હેક્ટરે 10,000 રૂપિયા દે તો આમાં એક મજૂરી ખેંચવાની નથી થાય એમ એ પૈસાથી. બિયારણ, ખાતર, દવા, બીજા ખર્ચા, નિંદામણના, બીજા ધોળ ખેરવાના આ તે એ બધા સાઈડમાં રહે, ખાલી ખેંચવાની મજૂરી 20,000માં નથી થઈ. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી.